गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपने धोरण सात में गणित विषय में अग्यार क्षेत्रफल अने परिमिति विषय अभ्यास करी गया था। पार्ट वन अने पार्ट टू जोई गया। हवे पार्ट थ्री में आपने 11.3 जोईशुं, जेनी अंदर वर्तुळनुं क्षेत्रफल, वर्तुळनुं परिघ कहेवाय, एना सूत्रों कया छे ए विषय अभ्यास करीशुं। जो अहींया तमने एक उदाहरण आपेलुं छे, आ दौड़वीर माटेनुं एक शुं छे, ग्राउंड छे, बराबर ने, मैदान आपेलुं छे। तो आ वर्तुळनुं परिघ केटलो छे ए शोधवो होय तो आपने एनुं क्षेत्रफळ शुं छे ए जोईए। હવે જો આ આકારને ફરતે લેસ મૂકવાની હોય, વર્તુળ હોય યા અંડા આકાર હોય, તો આવી રીતે એની લંબાઈ કેવી રીતે શોધી શકાય કે કેટલી લેસ મૂકવી છે? આ ગોળ મેદાન હોય તો ગોળ મેદાનની ફરતે આપણે દોરી કે વાડ લગાવવી હોય તો એના માટે કેટલી દોરી જોઈશે, કેટલો તાર જોઈશે, એ જો આપણે શોધવું હોય તો એના માટે આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડે। કેવી રીતે? વર્તુળાકાર પ્રદેશની ફરતેનું અંતર તેનું પરિઘ કહેવાય છે। તો અહીંયા વર્તુળનો પરિઘ કોને કહેવાય છે યાદ રાખજો મિત્રો, આની નીચે લીટી દોરો, નોટમાં લખી દેજો। વર્તુળનો પરિઘ બરાબર વર્તુળાકાર પ્રદેશની કિનારી ફરતેનું અંતર, જુઓ આ વર્તુળાકાર છે, આની ફરતે જે કિનારી છે એને શું કહેવાય? વર્તુળનો પરિઘ કહેવાય છે, જેને આપણે વર્તુળનો પરિઘ, આપણે અહીંયા જોઈએ ને, આમ ચોરસ ઘર હોય તો ચારે બાજુ વાડ કરવાનું ખર્ચ કેટલો થાય, એના માટે આપણે ક્ષેત્ર શું શોધતા હતા? પરિમિતિ। તો એ જ આ પરિમાપ છે, આ વર્તુળનું શું કહેવાય છે? પરિમાપ, પરિઘ કહેવાય છે, બરાબર। આગળ જોઈએ, અહીંયા જુઓ, તેમનો પરિઘ શોધો, વરી પરિઘ અને વ્યાસનો ગુણોત્તર પણ મેળવો। પરિઘ અને વ્યાસનો ગુણોત્તર શોધો, અહીં જુઓ આપણને ત્રિજ્યા આપી છે, વ્યાસ આપી છે, વર્તુળનો પરિઘ આપ્યો છે। પરિઘ અને વ્યાસનો ગુણોત્તર, જો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર એટલે 22 આપણે પાઈની કિંમત કેટલી લેવાની છે? 22/7 અથવા તો 3.14। જો કૌંસમાં 3.14 આપ્યા હોય તો આપણે પાઈની કિંમત 3.14 લેવાની છે। ભિન્ન ત્રિજ્યાવાળા 6 વર્તુળ દોરો, પરિઘ અને વ્યાસનો ગુણોત્તર શોધો। પણ પરિઘ અને વ્યાસ ગુણોત્તર કેવી રીતે શોધીશું આપણે? કેવી રીતે શોધીશું? જુઓ, તો પહેલાં તો આપણે એનું સૂત્ર આવડતું હોય પરિઘનું તો જ આપણે શોધી શકીએ। તો અહીંયા જુઓ, પરિઘનું સૂત્ર આપેલું છે આપણને, શું આપેલું છે કે વર્તુળનો પરિઘ બરાબર પાઈ ડી અથવા 2 πr। આ સી એ શું દર્શાવે છે? વર્તુળનો પરિઘ। આ શું દર્શાવે છે? સી એટલે પરિઘ, સી શું દર્શાવે છે? પરિઘ। હવે અહીંયા જો પાઈ આશરે એની કિંમત કેટલી છે? 22/7 અથવા 3.14। તો આપણો વર્તુળનો પરિઘ, પરિઘનું સૂત્ર શું છે? 2 πr, બરાબર। તો પરિઘને એનું જે સૂત્ર છે એને સી વડે દર્શાવાય છે, બરાબર, અને એનું જે સૂત્ર છે જે 2πr। તો આ પાઈની કિંમત કેટલી છે? 22/7 અથવા તો 3.14। જો પરીક્ષામાં કૌંસમાં 3.14 આપ્યા હોય તો 3.14 લેવાના, અને જો ન આપ્યા હોય તો 22/7 લેવાનું, બરાબર। આપણે અહીંયા જોઈએ કે ગુણોત્તર કેવો છે? અચળ છે, તેને પાઈ વડે દર્શાવાય છે, અને તેની આશરે કિંમત 22/7 અને 3.14 છે। આપણે કહી શકીએ કે સીના છેદમાં ડી બરાબર પાઈ, જ્યાં સી એટલે શું કહેવાય? પરિઘ, બરાબર। સી એટલે શું? પરિઘ। ડીનો અર્થ શું થાય છે? વ્યાસ। ડીનો અર્થ શું થાય છે? વ્યાસ। એટલે સી બરાબર પાઈ ડી, જો આપણને દાખલામાં વ્યાસ આપેલું હોય તો આપણે વર્તુળનો પરિઘ બરાબર 2 સૂત્ર છે, પાઈ ડી, અને ડી એ શું છે? વર્તુળનો વ્યાસ છે। તો આપણે જાણીએ છીએ કે વર્તુળનો વ્યાસ તેની ત્રિજ્યા કરતાં કેવો હોય છે? બમણો હોય છે। નીચે અંડરલાઈન કરો અહીંયા કે વર્તુળનો વ્યાસ તેની ત્રિજ્યા કરતાં બમણો હોય છે। એટલે સી બરાબર, આપણે જો આપણને દાખલામાં વ્યાસ આપ્યું હોય તો આ સૂત્ર લગાવવાનું પાઈ ડી, અને જો ન આપ્યું હોય તો 2 πr।
आर आ बे सूत्र लगावी शकाय। तो दरेक जन विद्यार्थी मित्रों तमारी नोटबुक में वर्तुळनो परिघ बराबर पाई डी अथवा टू पाई आर लखी नाखो एनु सूत्र। पछी बीजू लखो कि वर्तुळनो व्यास तेनी त्रिज्या करता बमणो होय छे। समझाई गयू? हवे आपने शोधीए। हवे आपने जो आमां तो बधुं आप जोईए अहींया उदाहरण बार जी के 10 सेमी व्यासवाळा वर्तुळ। तो अहींया आपणे वर्तुळनो परिघ आपणने शुं આપેલું છે આ જુઓ વ્યાસ વાંચો વ્યાસ આપેલો છે 10 સેમી શું શોધવાનું છે વર્તુળનો પરિઘ એટલે સી બરાબર પાઈ ડી સૂત્ર લખાઈ ગયું। હવે પાઈની કિંમત આપણને કૌંસમાં કીધી છે જુઓ કેટલી લેવાની છે 3.14 તો અહીંયા 3.14 જ લેવાના બરાબર ગુણ્યા ડી કેટલા આપેલા છે 10 3.14 ગુણ્યા 10 હવે 3.14 છે તો એને પોઈન્ટ કાઢી નાખીએ તો છેદમાં કેટલા વધશે 100 કેમ અહીંયા ગણવાનું દશક અને 100 અહીંયા શું ગણાય આ દશક અને આ શું ગણાશે 100 એટલે નીચે કેટલા આવશે 100 હવે આ ગુણ્યા 10 એટલે આ 0 ને આ 0 ઉડી જશે એટલે 314 ગુણ્યા 1 તો 314 જ એનો જવાબ શું રહેશે 314ના છેદમાં 10 અરે નીચે 10 વધ્યા એટલે અહીંયા 314 રહેશે એટલે 31 પાછળથી નીચે જેટલા 10 વધે અહીં 10 વધે તો 1 પોઈન્ટ કાપવાનો 100 હોય તો કેટલા પોઈન્ટ કાપવાના 2 સમજાઈ ગયું આ બીજું ઉદાહરણ જોઈએ જુઓ 14 સેમી ત્રિજ્યાવાળી વર્તુળાકાર તક્તીનો પરિઘ શોધો કેટલો થાય વર્તુળાકાર હવે અહીંયા જુઓ ત્રિજ્યા આપેલી છે આપણને શું આપેલું છે ત્રિજ્યા એટલે કે આર આપેલો છે આર કેટલો આપેલો છે 14 અને અહીંયા કૌંસમાં શું કીધું છે પાઈ બરાબર 22ના છેદમાં 7 લો તો કૌંસમાં ન આપ્યું હોય તો આપણે 22ના છેદમાં 7 જ લેવાનું એટલે અહીંયા વર્તુળનો પરિઘ બરાબર 2πr બરાબર તો અહીંયા 2ના 2 ગુણ્યા પાઈની કિંમત છે 22ના છેદમાં 7 ગુણ્યા ત્રિજ્યા કેટલી છે 14 હવે આપણે શું કરવાનું ભાગ ઉડતો હોય તો ઉડાડી દેવાનો તો અહીંયા જુઓ 7 2 14 થશે ભાગ ઉડી ગયા છેદમાં હવે કંઈ દેખાતું નથી એટલે 22 ગુણ્યા 2 ગુણ્યા 22 ગુણ્યા 2 કરવાનું એટલે 22 દુ કેટલા થશે 44 44 ગુણ્યા 2 કરો એટલે 4 દુ 8 4 દુ 8 કેટલા આવ્યા 88 કેટલા આવ્યા 88 સેમી અહીંયા સેમી જ લખાશે કારણ કે આપણે પરિમાપ શોધીએ છીએ પરિમિતિ શોધીએ છીએ વર્તુળની વર્તુળની પરિમિતિને શું કહેવાય છે આપણે વર્તુળની પરિમિતિ શોધીએ છીએ પરિમિતિ નથી કહેતા પણ પરિઘ કહીએ છીએ જેમ આપણે ચોરસની પરિમિતિ શોધતા હતા લંબચોરસની પરિમિતિ શોધતા હતા ને એવી રીતે જ અહીંયા વર્તુળની પરિમિતિ શોધવાની છે પણ એને આપણે શું કહીએ છીએ પરિઘ હવે આગળ જોઈએ કે એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા 10 સેમી છે તેની આસપાસ એકવાર વિટાળવા માટે કેટલી લંબાઈની પટ્ટી જોઈએ જો આસપાસ વિટાળવા માટે એટલે કે નળીની ત્રિજ્યા છે આ વર્તુળાકાર નળી છે એની ત્રિજ્યા કેટલી આપેલી છે 14 સેમી આ ત્રિજ્યા આપેલી છે 14 સેમી તો આપણે અહીંયા જુઓ કૌંસમાં તમને આપેલું છે પાઈ બરાબર કેટલા લેવાની છે 3.14 હવે ત્રિજ્યા આપેલી છે એટલે સી બરાબર 2πr બરાબર તો 2 ગુણ્યા પાઈની કિંમત 3.14 ગુણ્યા ત્રિજ્યા છે 10 સેમી એટલે અહીંયા 2 લખશું 314 ગુણ્યા 2 કેટલા થાય ગણીએ 4 દુ 8 2 એકમ 2 3 દુ 6 એટલે 628 આવ્યા 628 આવ્યા ને આ બેનો ગુણાકાર કર્યો ના છેદમાં 100 લખી દેવાના કેમ 100 લખ્યા આ પોઈન્ટ 3.14 છે એટલે અહીંયા 100 લખ્યા ગુણ્યા 10 આ 1010 ઉડી ગયો એટલે હવે કેટલા વધશે 628ના છેદમાં 10 વધ્યા એટલે અહીંયા પોઈન્ટ કાપવાનું એટલે આપણો જવાબ કેટલો આવશે 62.8 કેટલો જવાબ આવ્યો 62.8 બરાબર તો જરૂરી પટ્ટીની લંબાઈ કેટલી આવી 62.8 હવે જુઓ હવે આ દાખલો જરાક અલગ છે
आप आकार की परिमिति सो तो पाई बराबर 22.7 लो। अँ अपने चौरस की दरेक बाजू पर अर्धवर्तुन परिघ शोधवा जरूरी है। जो आ अपन ने शू देखाय चौरस बराबर आ 14 सेमी है, आ 14 सेमी है, तो चौरस की परिमिति तो शोधी लैसू, पर आसपास जो आपने आज अर्धवर्तुण देखाय अपने शू करीशू एनी पण परिमिति शोधवी पड़शे। तो अर्धवर्तुळनो परिघ बराबर तो आपनो पहला सी बराबर शू छे 2πr छे, तो एने अर्धु करी नाखीशू, तो अर्धु करीशू तो एनु केटलू आवशे 1/5πr बराबर शू थई जशे पाई अर्धवर्तुळनो परिघ शू थई जशे 1/5πd छे। અહીંયા જુઓ અહીંયા આપણને પરિઘ આપેલો છે પાઈ ડી વ્યાસ આપેલો છે, હા અહીંયા અહીંયા ધ્યાન આપો અહીંયા શું આપેલો છે અર્ધવર્તુળનો આપણને વ્યાસ આપ્યો છે એટલે શું લેવાનું પાઈ ડી। આ આખા વર્તુળનો કેટલું છે આપણી પાસે પાઈ ડી આખા વર્તુળનો છે, તો અર્ધવર્તુળનું સૂત્ર શું બને 1/5πd। સમજાઈ ગયું 1/5πd તો આનો જવાબ આપેલો જ છે અહીંયા, તો એનું કેવી રીતે ગણીશું તો 1/5 × π ની કિંમત 22/7 લેવાની છે / d એટલે કે વ્યાસ કેટલો આપેલો છે 14 બરાબર, તો 7 × 2 = 14 પછી આ બે ને આ બે ઉડી ગયા એટલે કેટલો જવાબ આવશે 22 આ અર્ધ પરિમિતિનું કેટલું આવ્યું 22। જુઓ આ 1નું 22 આવ્યું, આવા કેટલા અર્ધવર્તુળ છે 4, તો અહીં 22 × 4 લખ્યા છે એટલે 22 × 4 એટલે કેટલા થશે 88 સેમી, અને ચોરસની પરિમિતિનું આપણે શોધી નાખવાનું કેટલું થયું આગળ જોઈશું। 7 સેમી ત્રિજ્યાવાળી વર્તુળાકાર તકતીને સુધાંશુ 2 સરખા ભાગમાં વહેંચીશું। અર્ધવર્તુળાકાર તકતીની પરિમિતિ કેટલી થશે, તો અહીંયા ત્રિજ્યા આપેલી છે, તેમાં શું આપેલું હતું વ્યાસ આપેલું હતું, શું આપેલું હતું વ્યાસ આપેલું હતું, તો જુઓ આમાં ત્રિજ્યા આપેલ છે તો આપણા આખા વર્તુળનું કેટલું થાય છે 2πr, આપણે અડધું લેવાનું છે એટલે અહીંયા 1/2 × 2πr લખવાના, શું લખવાના 1/2 × 2πr, તો 2 ઉડી ગયા એટલે હવે અર્ધવર્તુળનું પરિમિતિ કેટલી આવી પાઈ આર આવી ગયો આટલો જવાબ। હવે પાઈની કિંમત કેટલી લેવાની છે 22/7, આપણને ત્રિજ્યા કેટલી આપી છે 7 ઉડી ગયા કેટલા વધશે 22 સેમી। જો સમજાય છે ને, સમજાય છે ને દાખલામાં, હવે વર્તુળનો પરિઘ શોધી લીધું એટલે કે વર્તુળની પરિમિતિ શોધી લીધી, વર્તુળનું ક્ષેત્રફળ, તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે આપણે જાણીએ છીએ કે વર્તુળની અંદરનો ભાગ હોય એને આપણે શું કહીએ છીએ વર્તુળનું ક્ષેત્રફળ। જોઈએ તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું થાય, અહીંયા જો સૂત્ર આપેલું છે આપણને કે આખા વર્તુળને 64 વૃતાંશોમાં વહેંચેલું છે અને બંને બાજુએ 32 વર્તુળનું લંબચોરસની લંબાઈ 32 વૃતાંશોની લંબાઈ જેટલી છે જે પરિઘ કરતાં અડધી છે। આપણે આ બધું જોવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટ વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર જ જોવાનું છે કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર કેટલું થાય, તો બનેલા લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે L×B એમ આપેલું છે, પણ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું થાય પરિઘનું અડધું ગુણ્યા ત્રિજ્યા। પરિઘનું અડધું એટલે અર્ધવર્તુળ, પરિઘનું અડધું એટલે શું થાય આપણું પરિઘનું સૂત્ર શું છે 2πr, એનું અડધું કર્યું તો આગળ જ આપણે દાખલો જોઈ ગયા, એનું અડધું કર્યું તો કેટલું આવ્યું પાઈ આર આવ્યું અને ગુણ્યા ત્રિજ્યા, અને બીજું શું આવ્યું ત્રિજ્યા, એટલે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે પાઈ, અને 1 ત્રિજ્યા અને 1 ત્રિજ્યા 2 ત્રિજ્યા થઈ એટલે આરનો વર્ગ, શું આવશે આરનો વર્ગ, અહીંયા 2r એમ ન લખાય, અહીંયા કંઈ પ્લસ નથી કરવાના, શું કરવાના છે ગુણા કરવાના છે એટલે 2 ત્રિજ્યા છે એટલે આરનો વર્ગ લખાશે, શું લખાશે આરનો વર્ગ, એટલે વર્તુળનું ક્ષેત્રફળ શું બનશે પાઈ આરનો વર્ગ, શું બનશે પાઈ આરનો વર્ગ, એટલે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું છે પરિઘનું અડધું ગુણ્યા ત્રિજ્યા,
એટલે પરિઘનું અડધું એટલે પાઈ આર ગુણ્યા આર, એટલે પાઈ આરનો વર્ગ. હવે એ એના દાખલા જોઈશે. આપણે દાખલો જોઈએ એવો એક એક ત્રિજ્યા, ત્રિજ્યાવાળો તો સરળ છે, આપણે એક વ્યાસવાળો જોઈ લઈએ. આ વ્યાસવાળો દાખલો કેવી રીતે વ્યાસ, તો પહેલાં વ્યાસને શું કરી નાખવાનું, ત્રિજ્યામાં ફેરવી નાખવાનું. તો ડી બરાબર આપણને કેટલું આપ્યું છે, 9.8. તો આપણે જાણીએ છીએ કે વ્યાસ એ ત્રિજ્યા કરતાં કેવો છે, બમણો છે. તો ત્રિજ્યા બરાબર શું કરવાનું, 9.8/2. 9.8ને બે વડે ભાગી નાખો, કેટલા આવ્યા જુઓ, 9.8/2. હવે તમને ગુણાકાર ભાગાકાર તો આવડે છે ને, જો તમને ગુણાકાર ભાગાકાર ન આવડતા હોય તો ઘરે બેસીને બરાબર પ્રેક્ટિસ કરજો, નહીં તો દાખલા આવડશે નહીં, ભૂલ પડશે. હવે આને ભાગ પાડીએ એટલે કેટલા થશે, 2 × 4 = 8. 9 માંથી 8 જાય તો કેટલા વધે, 1. પછી અહીંયા પોઈન્ટ છે તો અહીંયા પોઈન્ટ મૂકીશું આપણે. ઉપરથી ઉતાર્યા 8, કુલ કેટલા થશે, 18 થયા. તો 2 × 9 = 18 એટલે કેટલા આવ્યા, 8 થયા ને 2 × 9 = 18. 18 માંથી 18 જાય તો 0 વધે, નીચે શેષ વધવો જોઈએ નહીં. એટલે અહીંયા આપણી ત્રિજ્યા કેટલી આવી, 4.9. જો અહીંયા દેખાય છે તમને દાખલામાં 4.9 ત્રિજ્યા આવી. હવે આપણું ક્ષેત્રફળ છે કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આરનો વર્ગ, પાઈની કિંમત 22/7. હવે 4.9નો વર્ગ છે, શું છે, 4.9નો વર્ગ છે. તો અહીંયા 2 વાર લખવાનું, 4.9 કેટલી વાર લખવાના, 2 વાર, 4.9 × 4.9. હવે આને ભાગાકાર કરી નાખવાનો, તો 77 × 49 પણ કેટલા આવશે, 0.7, એટલે 77 × 49. હવે આ 3 એ 3નો શું કરી નાખવાનો, ગુણાકાર. જો ગુણાકાર ન આવડતા હોય તો હજી પણ તમારી પાસે સમય છે, ઘરે બેસીને પ્રેક્ટિસ કરો. જો આ બધાનો 3 એ 3નો ગુણાકાર કર્યો એટલે કેટલા આવ્યા, 75.46 મીટરનો વર્ગ. અને આપણે જોઈએ છીએ કે હંમેશા ક્ષેત્રફળ શેમાં મપાય છે, સેમી વર્ગમાં જ મપાય છે, ચોરસ સેમી વર્ગમાં જ મપાય છે. એટલે સેમી હોય તો સેમી લખવાનું, મીટર હોય તો મીટર લખવાનું. જો અહીંયા હવે ઉદાહરણ આપેલું છે કે બાજુની આકૃતિમાં એક જ કેન્દ્રવાળા 2 વર્તુળ દર્શાવ્યા છે, એક નાનું વર્તુળ છે ને એક મોટું વર્તુળ છે. મોટા વર્તુળની ત્રિજ્યા 10 સેમી છે. આ મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી છે, 10 સેમી છે. આ દાખલો મોસ્ટ એમ્પી છે, ધ્યાન આપજો. જુઓ આ કેન્દ્ર વર્તુળની ત્રિજ્યા કેટલી છે, 10 સેમી છે. મોટા વર્તુળ શોધો, પહેલાં મોટા વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું. તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 2πr, નાના વર્તુળની ત્રિજ્યા 4 સેમી છે, તો 2πr. ક્ષેત્રફળ શોધવાનું છે ને, ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે, ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે, પાઈ આરનો વર્ગ, ધ્યાન આપજો. અને 2πr એનો પરિઘ છે, પાઈ આરનો વર્ગ. એટલે મોટા મોટા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 22/7 × 10 × 10. 2 વાર લખવાની છે ત્રિજ્યા, ભૂલમાં પણ 1 વાર લખતા નહીં. હવે એનું ક્ષેત્રફળ કેટલું આવે, જો અહીંયા ભાગ ઉડતા નથી, 7 7ના ઘડિયામાં 22 પણ નહીં આવે, 10 પણ નહીં આવે, તો એને એમને એમ રહેવા દો. એટલે 22 × આ 3 એ 3નો ગુણાકાર કરો, એટલે 22 × 10 × 10 એટલે પાછળ 2 0 મૂકી દો, અને છેદમાં કેટલા આવશે, 7. હવે 2200/7 કરો એટલે જવાબ આવશે, 2200/7 કરશો કેટલો જવાબ આવશે, જોઈએ, 2200/7 એટલે 7 × 7 = 7 × 7 = 14 + 7 = 21. આનાથી મોટી સંખ્યા હોવી ન જોઈએ તો ખબર છે ને. હવે 2 માંથી 1 જાય તો 1, 2 માંથી 2 જાય તો 0. આ ઉપરથી આ 0 અહીંયા નીચે ઉતારવાનો, એટલે 7ના ઘડિયામાં 10 નહીં આવે, એટલે 7 × 7. 10 માંથી 7 જાય તો કેટલા વધે, 3. હવે પાછો આ 1 0 વધ્યો છે, તેને નીચે મૂકો. હવે 7ના ઘડિયામાં 30 આવે છે, જુઓ, 7 × 7 = 7 × 7 = 21 + 7 = 28 + 7 = 35 નથી આવતા, પણ 7 × 6 = 28 આવે છે ને. 30 માંથી 28 જાય એટલે કેટલા વધે, 2.
હવે પાછળ કંઈ નથી એટલે અહીંયા પોઈન્ટ મૂકો, શેષ વધે ને અહીંયા શેષ વધે એટલે અહીંયા ઉપર શું મૂકી દેવાનું, પોઈન્ટ મૂકી દેવાનું, અહીંયા ઝીરો મૂકો, સાત દૂ ચૌદ, હવે બાવીસ વીસ છે, વીસમાંથી ચૌદ જાય એટલે છ વધે, પાછો ઝીરો મૂકતા જ જવાનું, પાછળ શું કરવાનું, ઝીરો મૂકતા જ જવાનું, સાત અઠામ છપ્પન, બસ બે સંખ્યા સુધી કરવાનું, આગળ કરવાનું નહીં. એટલે આપણો જવાબ કેટલો આવ્યો, 314.28. જો અહીંયા તમને આપેલું જ છે ઉદાહરણ. ચૌદ આવ્યા ને, અહીંયા આપણને વર્તુળનું ક્ષેત્રફળ આપણે જોયું નથી, એટલે અહીંયા જુઓ ત્રણ પોઈન્ટ શું લેવાનું હતું, ચૌદ લેવાનું હતું. આપણે કેટલા લીધા, કેટલા લીધા હતા, બાવીસના છેદમાં સાત, છતાં પણ આપણો જવાબ 3.14 આવ્યો હતો ને, 314.22. હા, તો જે કાઉન્ટમાં આપેલું એ જ રકમ લેવાની છે. જુઓ અહીંયા તમને દાખલા આપ્યા છે, એક બે ઉદાહરણ સમજાવું, તમારે જોઈ લેવાના. અહીંયા જુઓ 28 મિલીમીટર વર્તુળની ત્રિજી આપેલી છે, તેના પરથી વર્તુળનો પરિઘ શોધો. તો વર્તુળનો પરિઘ 2πr બરાબર, અહીંયા કાઉન્સમાં શું લેવાનું છે, 22 ના છેદમાં 7, કાઉન્સમાં ખાસ વાંચવાનું, જે આપ્યું એ જ લેવાનું, નહીં તો અત્યારે મેં ભૂલ કરી એમ તમે પણ કરશો. પાઈ અહીંયા 22 ના છેદમાં 7, 2 × 22 ના છેદમાં 7 × 28. હવે 7 × 28 ભાગ ઉડી ગયો, એટલે 22 × 2 એટલે 44 થશે, તો 44 × 4 કેટલા થશે, 4 × 16 + 1, 4 × 16 = 17, કેટલા આવ્યા, 176 મિલીમીટર બરાબર. પરિઘમાં આ જે મિલીમીટર રહેશે અહીંયા વર્ક કરવાનો નથી. નીચેના વર્તુળના ક્ષેત્રફળ ગણો, અહીંયા ક્ષેત્રફળ શોધવાનું છે, તો ક્ષેત્રફળનું સૂત્ર શું લેવાનું છે. જુઓ આપણે આ બી કરીએ વ્યાસ, આપણને ડી બરાબર કેટલું આપ્યું છે, 49, તો ત્રિજ્યા કેટલી થશે, એની અડધી કરવાની, એટલે 49/2, એટલે એનો ભાગ ઉડાડીએ તો કેટલું આવશે, 2 × 4, 2 × 4, 2 × 8, નો આવડતું હોય ને તો આવી રીતે કરી નાખવાનું, 49/2, એટલે 2 × 4, 4 માંથી 4 જાય તો 0, આ 9 વધ્યા એટલે 2 × 8, 9 માંથી 8 જાય તો કેટલું, એટલે અહીંયા પોઈન્ટ મૂકી દેવાના બરાબર, પછી અહીંયા 0 મૂકી દેવાના, એટલે 2 × 5 = 10, કેટલા આવ્યા, 24.5. આપણી ત્રીજી કેટલી આવી, 24.5 બરાબર. હવે આનું સૂત્ર શું છે, ક્ષેત્રફળનું, પાઈ આરનો વર્ગ. ક્ષેત્રફળનું સૂત્ર શું છે, પાઈ આરનો વર્ગ. હવે પાઈ બરાબર કેટલું લેવાનું છે, 22 ના છેદમાં 7 ગુણ્યા, અને જો આપણે આ ન શોધવું હોય તો તમે આ રીતે પણ લખી શકો, 49/2, 49/2, આવી રીતે પણ લખી શકાય. તમે તમારે આ કિંમત ન શોધવી હોય તો છેદમાં 2 લખી દેવાનું, તો 2 લખીશું એટલે ઓટોમેટિક શું થઈ જશે, એની કિંમત અડધી થઈ જશે. જો 7 × 7 = 49, 11 × 2 = 22, સરળતાથી ભાગ ઉડી ગયો, અને હવે આ જે 2 વધ્યા એને એમને 11 × 49, 11 × 7 એટલે કેટલા થયા, 77, 77 × કેટલા કરવાના છે, 49. આ 2 નો ગુણાકાર કરી અને જે સંખ્યા એને 2 વડે ભાગી નાખો તો પણ ચાલે, ભાગ ઉડાડતા આવડતું હોવું. હવે અહીંયા જુઓ ત્રીજો દાખલો, જુઓ પરિઘ આપેલો છે, એક વર્તુળાકાર કાગળનો પરિઘ આપેલો છે, તો તેની ત્રિજ્યા શોધો, તેનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા દાખલામાં પરિઘ આપેલો છે, પરિઘ તો તમને ખબર છે ને, આ વર્તુળનું પરિઘ કેટલું છે, 154, એનું ત્રિજ્યા શોધવાની છે, તો વર્તુળનો પરિઘ બરાબર શું થશે, 2πr, 22 બરાબર. હવે અહીંયા જો આ એક દાખલો ગણી આપું છું, 154 = 2 × 22 ના છેદમાં 7 × r લખું. હવે આગળ પણ તમે 5મા ધોરણમાં પણ ભણી ગયા છો કે જ્યારે આ બરાબરની કિંમતની જે ભાગાકારમાં
બરાબર હોય ને વચ્ચે, તો જે ભાગાકારમાં હશે એ ગુણાકારમાં જશે, અને જે ગુણાકારમાં હશે એ ક્યાં જશે? ભાગાકારમાં. એટલે હવે જુઓ આ કેવી રીતે કિંમત લખાશે, તો 154 ગુણ્યા આ બેનો શું થશે? ગુણાકાર. અને જે ગુણાકારમાં છે એ ક્યાં જશે? છેદમાં, 2 ગુણ્યા 22. થયો બરાબર આર. હવે આનું ભાગાકાર અને ગુણાકાર કરશો એટલે જે જવાબ આવે એ તમારી ત્રિજ્યા હશે. ત્રિજ્યા શોધાઈ ગઈ. ત્રિજ્યા શોધ્યા પછી તમારે ક્ષેત્ર મૂકવાનું, ક્ષેત્રફળમાં બરાબર પાઈ આરના વર્ગમાં તમારે શું મૂકવાનું? સૂત્ર મૂકવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હું 11.3ના જે દાખલાઓ છે એનો એક વિડીયો હું મોકલવાની છું. જો દાખલાઓ સમજ ન પડે તો એ વિડીયોમાં જોઈ લેજો, અને દાખલા ગણ નોટબુકની અંદર 11.3 કમ્પ્લીટ કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં.